નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, હું છું આપની સાથે દીપા શર્મા. ગુજરાત નજીક અરબ સાગરમાં પણ લો પ્રેશર સક્રિય થયું છે. હાલ દેશના બંને બાજુ દરિયામાં ચક્રવાત સર્જાયું છે. કેરળ નજીક લો પ્રેશર બન્યું છે. કેરળ કર્ણાટકમાં ભારે વરસાદ સંભવ. રેમલ વાવાઝોડાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. 27 મે ભારત બાંગ્લાદેશ બોર્ડર નજીક વાવાઝોડું ટકરાશે. 125ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ડિપ્રેશનમાં ફેરવાયું છે વેલમાર્ક લો પ્રેશર. તો હાલ બંને તરફથી જે વાવાઝોડા સક્રિય થયા છે તેમણે ચિંતા વધારી છે. 27મીએ ભારત બાંગ્લાદેશ બોર્ડર પર રેમલ વાવાઝોડું ટકરાશે તેવી જાણકારી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. વાવાઝોડું 125ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. સાબરકાંઠાના હિંમતનગરમાં અકસ્માતમાં મોત બાદ હોબાળો થયો. હિંમતનગર શામળાજી હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ કરાયો. ગામડી પાસે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. વાહનોની કતાર લાગી. હાઈવે પર પથ્થર લાકડાઓ મૂકવામાં આવ્યા. ટાયર સળગાવવામાં આવ્યા. ચક્કાજામના પગલે હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી. અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતા યુવાનનું મોત નિપજ્યું હતું. ગામભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ પોલીસની ગાડી સળગાવી અને ટોળાએ DYSPની ગાડીમાં આગ ચંપી કરી 3-4 ગાડીઓના કાચ તોડી દેખાવ કર્યા. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. સ્થિતિ વખરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હિંમતનગરમાં અકસ્માત બાદ આ રીતે આખું ટોળું વિફર્યું અને અહીં લોકોએ ચક્કાજામ કર્યો. ટાયર પણ સળગાવવામાં આવ્યા. પોલીસની ગાડીને પણ આગ ચંપી કરવામાં આવી છે. હાઈવે પર પથ્થર લાકડાઓ મૂકવામાં આવ્યા અને આ જે ભીડ હતી તે એટલી બેકાબૂ બની ગઈ હતી કે પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. એક તરફ યુવાનનો અકસ્માત સર્જાયો અને બીજી તરફ આ રીતે લોકો વિરોધ કર્યો. સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, આજે લોકોએ અહીં ચક્કાજામ કર્યો, તેમની માંગ શું હતી? જી ચોક્કસ. દીપા, વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે નંબર 8 કે જ્યાં હિંમતનગર ગામડી પાસે વહેલી સવારે અજાણ્યા વાહનની ટક્કરે સ્થાનિક યુવકનું મોત થયું હતું ને, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વર્ષોથી અહીંયા પુલ બનાવવાની માંગ હતી. પુલ ન બનતા વારંવાર અકસ્માત થયા છે. વારંવાર સ્થાનિકો મોતને બેસતા હોય છે, તેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. અને આજે વહેલી સવારથી લોકોનો ટોળા ગામના ટોળાઓ ઉમટી પડ્યા હતા અને હાઈવે ચક્કાજામ કર્યો. બંને સાઈડ પર પથ્થર મૂકી અને મોટા ઝાડવા મૂકીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કેટલીક પોલીસની ટોળા વિપરેલા ટોળાએ પોલીસની ગાડી પર હુમલો કર્યો હતો. ચક્કાજામ આગ ચમકીને પણ બનાવ સામે આવ્યો હતો અને ટાયર પણ રોડ ઉપર સળગાવ્યા હતા. એટલે તેને લઈને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને SP વિજય પટેલ સહિત ત્યાં પહોંચ્યા. ત્યારબાદ ભારે જહેમત બાદ 2-3 કલાક બાદ અત્યારે હાલતો રસ્તો ખુલ્લો કરાયો છે. વાહન ચાલકોએ આસકારો લીધો છે. જી ઈશાન, પોલીસે કેવા પ્રકારની કાર્યવાહી કરી આ અકસ્માત સર્જાયા બાદ? કારણ કે જે આ લોકો હતા તે અકસ્માતના કારણે જ વિફર્યા હતા. હા જી દીપક, ચોક્કસ. કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી. પહેલા તો પોલીસ પર પણ હુમલો થયો હતો અને ત્યારબાદ પોલીસે SP ડિવિઝન DYSP સહિતનો કાફલો, LCB SOG તમામ મુદ્દા ઘટનાસ્થળે પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. ત્યારબાદ મામલો ઠારે પડ્યો હતો અને તે હાલ SP દ્વારા તમામ લોકોને આ સમગ્ર મામલે શાંત રાખવા માટે અપીલ પણ કરી હતી અને અત્યારે હાલ તો તમામ લોકોને સમજાવટ બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે અને જેના કારણે અત્યારે હાલ રસ્તો ખુલ્લો થઈ ગયો છે. દીપુ, ઈશાન, આ પહેલા પણ વારંવાર અકસ્માતની ઘટનાઓ શું અહીં બનતી આવી છે એટલે લોકોએ પિત્તો ગુમાવ્યો? ચોક્કસ. કે આ જે ગામડી છે ત્યાં નેશનલ હાઈવે પસાર થાય છે, જ્યાં અનેક વાર અકસ્માતો સર્જાય છે, જેના કારણે અગાઉ પણ ચક્કાજામના બનાવો સામે આવ્યા હતા. જયારે સિક્સ લેનમાં રૂપાંતર થઈ રહ્યું ત્યારે પણ લોકો કર્યું હતું કે અહીંયા પુલ બનાવવાની માંગ કરી છે, પરંતુ પુલ ન બનતા આશરે લોકો વારંવાર અહીંયા અકસ્માત સર્જાય છે. તેના કારણે આ લોકો છે, લોકોએ આજે ચક્કાજામ કર્યો હતો. એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી આ પુલ બનાવવામાં આવે, નહીં તો અગાઉ હિસાબમાં પણ આવો કોઈ બનાવ બનશે તો ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જી આભાર ઈશાન, જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીએ. બનાસકાંઠાથી સમાચાર. ગેસ ગળતર પ્રકરણમાં ખુલાસા થયા છે. ગેસ કટરની બોટલમાંથી ગેસ ગળતરનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એસિટિલિન ગેસના ગળતર બાદ બનાવનું અનુમાન. ભંગારના ડેલામાં બોટલમાંથી ગેસ લીકેજનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલમાં 78 પૈકી 31 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ.
સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હોસ્પિટલમાં જ તેઓ હાજર છે. કિશોર, અત્યારે દર્દીઓની કેવી સ્થિતિ જોવા મળી રહી છે અને જે દર્દીઓને રજા આપવામાં આવી છે તેઓ સ્વસ્થ થઈ ગયા છે કે કેમ? દીપા, ચોક્કસથી ટોટલ જે 78 લોકોને ગેસ ગળતરની જે અસર થઈ હતી ને અત્યારે તેમાંથી આપ જોઈ શકો છો કે 47 જેટલા દર્દીઓ અત્યારે સ્ટેબલ હાલતમાં છે અને અત્યારે ગંભીર બતાવવામાં આવી રહી છે અને 31 લોકોને અત્યારે રજા આપવામાં આવી છે. મહત્ત્વની વાત તો એ છે કે જે લોકોને રજા આપવામાં આવી છે તમામ સ્ટેબલ છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે જે સારવાર હેઠળ જે 47 લોકો છે તે લોકો પણ અત્યારે સ્ટેબલ જોવા મળી રહ્યા છે. અને મહત્ત્વની વાત તો એ છે કે મારંગ દરવાજા પાસે જે ગેસ ગળતરની ઘટના બની હતી તેમાં ગેસ કટરની બોટલમાં વપરાતો એસિટિલિન ગેસ ગળતર થયો હોવાનું અત્યારે પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે અને એફએસએલની ટીમો દ્વારા રાત્રિથી જ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને અત્યારે આપ જોઈ શકો છો કે 1-2 લોકોને છોડતા જે તમામ જે 47 લોકો અત્યારે છે તેઓ સ્ટેબલ જોવા મળી રહ્યા છે. અને રાહતની વાત એ છે કે 78માંથી 78 લોકો જે છે તે સ્વસ્થ થઈ જશે. દીપા, કિશોર, જે આ ઘટના બની હતી તેને લઈને કોઈ વિગતો બહાર આવી કે કઈ રીતે આ ગેસ ગળતરની ઘટના બની જેથી આટલા તમામ લોકોને બીમાર થવાનો વારો આવી ગયો? તો આપને ચોક્કસથી જણાવ્યું કે સાંજે 5:30 વાગ્યાના સમય જ્યારે લોકો પોતાના ઘરે હતા તે દરમિયાન જ પહેલાં એક ધડાકો થયો હતો અને ધડાકો થયા બાદ જે છે તે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થઈ હતી અને તેના પછી 10 જેટલી એમ્બ્યુલન્સ અને રિક્ષાઓ દ્વારા જે લોકોને અહીંયા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમને શ્વાસની તકલીફ હોવાથી તાત્કાલિક તેમની સારવાર આપવામાં આવી હતી. અને આપ અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 78માંથી જે 47 લોકો છે તે સારવાર લઈ રહ્યા છે અને 31 લોકોને સ્વસ્થ થતા તેમને રજા પણ આપવામાં આવી છે. મહત્ત્વની વાત તો એ છે કે એસિટિલિન નામનું જે ગેસ હતું તે તેનું ગળતરના લીધે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં પણ બહાર આવ્યું છે કે ધંધાના ડેલામાં પડેલ ગેસ કટરની બોટલમાંથી ગેસ લીકેજ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહત્ત્વની વાત તો દીપા એ છે કે જે તમામ લોકો છે તે લોકો અત્યારે સ્વસ્થ જોવા મળી રહ્યા છે અને 47 લોકો સારા હેઠળ છે તે પણ અત્યારે સ્ટેબલ છે, એ રાહતની વાત છે. દીપા, આભાર કિશોર તમામ જાણકારી આપવા માટે. સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બેટ દ્વારકામાં આખલાનો આતંક જોવા મળ્યો છે. બે આખલા વાખરતા અફરાતફરી મચી ગઈ. આખલા વાખરતા પાથરણા વાળાને નુકસાન પહોંચ્યું. વેપારીઓના માલ સામાનનો કચ્છર ઘાણ વાળ્યો. આખલાના આતંકથી સ્થાનિકો પરેશાન થયા છે. સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુકુંદ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને જે નાગરિકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આખલાનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે દ્વારકા બાદ હવે બેટ દ્વારકામાં પણ આખલાનો આતંક શરૂ થયો છે. બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ બની ગયા પછી આખલાઓ ત્યાં પહોંચી ગયા છે અને આખલાઓનો ત્રાસ વધી ગયો છે. બેટ દ્વારકામાં દ્વારકાધીશનું જે મંદિર આવેલું છે તે મંદિરની નજીકના વિસ્તારમાં જે પાથરણા પાથરેલા હતા તે પાથરણાને પણ આખલાએ નુકસાન કર્યું છે. વેપારીઓ છે તે વેપારીઓનો સામાન છે તે સામાન પણ વેરવિખેર કરી નાખ્યો છે અને યાત્રાધામ દ્વારકામાં હવે બેટ દ્વારકા બાદ હવે બેટ દ્વારકામાં પણ આખલાનો આતંક વધ્યો છે. જી, આભાર મુકુંદ જાણકારી આપવા માટે. આકરી ગરમી અને માખીઓનો ત્રાસ. મહેસાણાના નંદાસરના ધનાલી ગામમાં માખીઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. માખીઓના ત્રાસથી ધનાલીના રહીશો પરેશાન થયા છે. ઘણા સમયથી, ઘણા દિવસોથી ગામમાં માખીઓનો ત્રાસ વધતા જ લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ઘરમાં, ઘર બહાર જ્યાં જુઓ ત્યાં માખીઓના ઝુંડ નજરે પડશે. માખીઓ વધતા લોકોનું રોજિંદું જીવન પણ અસર રોજિંદા જીવન પર પણ થઈ રહી છે. વધતી માખીઓની સંખ્યાના કારણે સ્થાનિકોને રોગચાળાની ભીતિ સતાવી રહી છે. આકરી ગરમી, બફારો અને ઉપરથી માખીઓના ત્રાસથી અહીં લોકો કંટાળી ગયા છે. બહાર નીકળતા પણ તેમને ડરનો અહેસાસ થઈ રહ્યો છે કારણ કે આ માખીઓના કારણે અને માખીઓના ઝુંડના કારણે લોકોને રોગચાળાની સમસ્યા થઈ શકે છે. ઘરની અંદર હોય કે બહાર જ્યાં જુઓ ત્યાં બસ માખીઓનો ઝુંડ જ નજરે પડી રહ્યો છે અને પ્રશાસન તેને લઈને કંઈ કામગીરી કરે તેવી માંગ છે સ્થાનિકોની. આકરી ગરમી વરસી રહી છે. બપોર દરમિયાન લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે પરંતુ અહીં તો
ઘરની અંદર પણ માખીઓના ઝુંડના કારણે લોકો પરેશાન બન્યા છે. ધનાલી ગામમાં, નંદાસરના ધનાલી ગામમાં આ રીતે રહીશોએ પોતાની વ્યથા ઠાલવી અને સાથે જ તેમણે એ પણ કહ્યું કે પ્રશાસન ઝડપથી પગલાં લે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, કેવા પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે ગામ લોકોમાં? પ્રજાજનો હાલમાં પરેશાન થયા છે. છેલ્લા કેટલાક દિવસથી ગામમાં જે માખીનો ત્રાસ વધે છે તેના કારણે આજે ગામજનો હોય છે તેમને પરેશાન થવાનો વારો આવ્યો છે. ઘરમાં બહાર જ્યાં જુઓ ત્યાંથી માખીઓ અને માખીઓ જ દેખવામાં આવી રહી છે, જેના કારણે આજે લોકો હોય છે તે પરેશાન થયા છે. માખીઓના વધતા ત્રાસથી લોકોનું જે રોજિંદું જીવન હોય છે તે પણ જીવ મુશ્કેલ બની છે. કેમ કે ઘરે જઈએ, બહાર જઈએ, કોઈ પણ જગ્યાએ જઈએ તેમને માખીઓનો તે ત્રાસ હોય છે, તેના કારણે તેઓ મુશ્કેલી અનુભવી છે. તેના કારણે તેઓ સ્થાનિક પ્રશાસનને પણ આજીજી કરી રહ્યા છે કે તેમને આ જે મુશ્કેલી હોય છે તેમાંથી તેમને દૂર કરવામાં આવી. જી, આભાર કેતન જાણકારી આપવા માટે. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટમાં સરકારી બાબુઓ હજુ પણ લેટ લતીફ છે. ન્યૂઝ 18 ના રિયાલિટી ચેકમાં મોટા ખુલાસા થયા. આજથી જનસેવા કેન્દ્રનો સમય બદલાયો છે. સવારે 9 વાગ્યાનો સમય છતાં કેટલાક હાજર જ ન જોવા મળ્યા. સવારે 9 વાગ્યાનો સમય કરાયો છતાં ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં જનસેવા કેન્દ્ર પરના ઘણા ટેબલ ખાલી ખમ જોવા મળ્યા. કલેક્ટર કચેરીમાં જ આવેલા જનસેવા કેન્દ્રમાં અધિકારીઓના ટેબલ ખાલી જોવા મળ્યા. તો સરકારી અધિકારીઓની ગેરહાજરી છતાં ઘણા ટેબલ અને કેબિનોમાં પંખા ફરતા નજરે પડ્યા. જો કે કેટલાક સરકારી અધિકારીઓ નિયમ સમય પહોંચતા પણ નજરે પડ્યા. ગરમી ખૂબ વરસી રહી છે અને એવામાં જે અરજદારો આવી રહ્યા છે તેમને ઝડપથી જ તેમના ડોક્યુમેન્ટેશનમાં પ્રક્રિયા સરળ રહે એટલે આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે વહેલા અધિકારીઓ પહોંચે. 9 વાગ્યાનો સમય નિર્ધારિત કરાયો હતો પરંતુ ઘણી ટેબલ ખાલી જોવા મળી, ખુરશીઓ ખાલી જોવા મળી. હા, પરંતુ પંખા જરૂરથી ચાલુ જોવા મળ્યા. અને જે તમામ કચેરીઓમાં અપીલ કરવામાં આવતી હોય છે સરકાર તરફથી કે વીજળીની બચત કરો, તે નિયમના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા. આજથી રાજકોટના જનસેવા કેન્દ્ર પર જે સમય છે તે વહેલો કરાયો છે. સમય 9 વાગ્યાનો કરાયો છે. જો કે રાજકોટ શહેરના જિલ્લા કલેક્ટર કચેરીમાં જ આવેલા આ જનસેવા કેન્દ્ર પર અનેક એવા ડિપાર્ટમેન્ટો છે કે જ્યાં હજુ અધિકારીઓ નથી આવ્યા. હાલ આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે રીતના આ કચેરી છે અહીંયા અનેક જગ્યાએ હજુ ખાલી છે. હજુ કોઈ કહી શકાય કે અધિકારીઓ નથી આવ્યા. અનેક કેબલો ખાલી છે. જો કે કેટલીક જગ્યાએ પંખાઓ હજુ ચાલુ છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આજથી 9 વાગ્યાનો સમય કરવામાં આવ્યો છે. કેટલાક અરજદારો પણ પહોંચ્યા છે અહીંયા. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે રીતના હીટવેવ પડી રહ્યો છે એને લઈને સમય વહેલો કરાયો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે ઘડિયાળમાં પણ જોઈ શકો છો કે 9:15 વાગ્યાનો સમય થયો છે. 9:15 વાગ્યાના આ સમય થયો છે. આમ છતાં પણ હજુ સુધી કેટલાક ટેબલો છે તે ખાલી છે. ખાસ કરીને રાજકોટ જે જિલ્લા કલેક્ટર કચેરી છે ત્યાં દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના સમય જે દર્શાવવામાં આવ્યો છે રહ્યો છે. પરંતુ બીજી તરફ આ જે છે અરજી સ્વીકારવાની હોય, સોગંદનામું કરવાનું હોય તેવા અનેક ટેબલો છે તે હજુ ખાલી જોવા મળી રહ્યા છે. હજુ અધિકારીઓ અહીંયા પહોંચ્યા નથી ત્યારે કહી શકાય કે હજુ આ ખુદ જે આ જગ્યા બિલ્ડિંગમાં ઉપર ખુદ જિલ્લા કલેક્ટર બેસે છે. ખુદ જિલ્લા કલેક્ટર જ આ જગ્યાએ હોય છે. આવા સમયે જ કહી શકાય કે જે પાલન થવું જોઈએ જે નિયમનું જે સમયનું પાલન તે પણ હજુ ક્યાંક ન થતું હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગેરકાયદે અનાજનો જથ્થો પકડાયો. મેંદરડાથી સરકાર અનાજનો ગેરકાયદે જથ્થો પકડાયો. ઘઉં, ચોખા, ચણાના 600 થી વધુ કટ્ટા મળ્યા. મેંદરડામાં 4 દુકાનો સીલ કરાઈ છે. જપ્ત કરાયેલો જથ્થો સરકારી ગોડાઉનમાં રાખવામાં આવ્યો. ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તેમજ પુરવઠા વિભાગની આ કાર્યવાહી. મોડી રાત સુધી અધિકારીઓએ કાર્યવાહી કરી. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં ઘણા સમયથી સરકારી અનાજ વેચાતું હતું. જૂનાગઢ સરકારી ગોડાઉનનું રિયાલિટી ચેક કરતા આજે છે તે મીડિયાને છે તે અંદર પ્રવેશવા નહોતો દીધો. હું આપને જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું તે જૂનાગઢ સરકારી ગોડાઉનના છે, જ્યાં દરવાજા ખુલ્લા છે પણ અંદર શું વસ્તુ ભરી રાખી છે તેને લઈને કોઈ ખુલાસો કરવામાં આવતો નથી. અહીંના જે સ્થાનિક અધિકારી છે તેની સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે અહીં ઘઉં, ચોખા,
તેલ કે મગ છે કે બીજી વસ્તુઓ પડી છે, પણ શા માટે અહીંયા રિયાલિટી ચેક ન કરવા દીધી એ પણ એક મોટો સવાલ છે. બીજી તરફ જોવા જઈએ તો આ ગોડાઉન ની અંદર એવું શું છુપાવી રાખ્યું છે જેને લઈને જે અધિકારીઓ છે તેને ગોડાઉન ની અંદર જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી તેને લઈ, અને આ ગોડાઉન ની અંદર કેવો વસ્તુ છે, કેવો માલ છે કે કઈ રીતનો સંગ્રહ કરેલો છે, કેટલો બગડેલો છે, કેટલો સારો છે તેનું કોઈ પણ ચેકિંગ થઈ શક્યું નથી. અને અધિકારીઓ આ બાબતે નનેવો ભણી રહ્યા છે કે અમારે કોઈ વસ્તુ અરે લેવા દેવા નથી, ત્યારે આ ગોડાઉન ની અંદર કેવો માલ છે, કેવો રેશનિંગ દુકાન ની અંદર સપ્લાય થતો હશે અને કેવો માલ ગ્રાહકો કે લોકો ખાતા હશે તે પણ એક સવાલ ઉભો થયો છે. અતુલ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ. જૂનાગઢમાં સરકારી અનાજના ગોડાઉનમાં રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી, પરંતુ અધિકારીએ અનાજના ગોડાઉનમાં શું છે તે અંગે કોઈ જ માહિતી ન આપી. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગોડાઉન ચેક નહીં કરવા દેવા સૂચના આપી દીધી અને ગોડાઉનમાં કયો માલ છે, કેટલો બગડેલો છે, ક્યાંથી આવ્યો છે અને કેવો માલ સરકારી દુકાન સુધી પહોંચે છે તે તમામ બાબતો પર અધિકારીઓ દ્વારા ઢાંકપીછોડો કરવામાં આવ્યો. સતત 2 કલાક સુધી અધિકારીઓએ ફોન ઉપાડવાની તકલીફ ન લીધી અને ગોડાઉનમાં એવું તે શું હતું કે અનાજ બાબતે તમામ અધિકારીઓ એક થઈ અનાજ વિશે પડદો પાડી રહ્યા છે. જૂનાગઢ સરકારી ગોડાઉનનું રિયાલિટી ચેક કરતા આજે છે તે મીડિયાને છે તે અંદર પ્રવેશવા નહોતો દીધો. હું આપને જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું તે જૂનાગઢ સરકારી ગોડાઉનના છે, જ્યાં દરવાજા ખુલ્લા છે પણ અંદર શું વસ્તુ ભરી રાખી છે તેને લઈને કોઈ ખુલાસો કરવામાં આવતો નથી. અહીંના જે સ્થાનિક અધિકારી છે તેની સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે અહીં ઘઉં, ચોખા, તેલ કે મગ છે કે બીજી વસ્તુઓ પડી છે, પણ શા માટે અહીંયા રિયાલિટી ચેક ન કરવા દીધી એ પણ એક મોટો સવાલ છે. બીજી તરફ જોવા જઈએ તો આ ગોડાઉન ની અંદર એવું શું છુપાવી રાખ્યું છે જેને લઈને જે અધિકારીઓ છે તેને ગોડાઉન ની અંદર જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. અમદાવાદ શહેરમાં અનેક મોટા તળાવ પાણીના અભાવના કારણે સૂકા ભઠ્ઠ બન્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ આવા તળાવ અંગે રિયાલિટી ચેક કર્યું હતું. અહેવાલ પ્રસારિત થતાની સાથે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આદેશ કર્યો કે સુએજ ટ્રીટમેન્ટ કરીને પાણી તળાવમાં નાખવામાં આવશે. આ અંગે તેમણે જરૂરી સૂચના પણ આપી દીધી છે. મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે શહેરના તળાવોમાં 12 માસ પાણી રહે તેવી વ્યવસ્થા કરાશે. તળાવમાં શુદ્ધ પાણી રહે તે માટે એનજીટી નિયમ મુજબ પાણી છોડવામાં આવશે. પાણીમાં ગંદી સ્મેલ ના આવે તે માટે પણ બેક્ટેરિયા છોડીને પાણી શુદ્ધ રખાશે. લોકો ગરમીથી બચવા માટે આખો દિવસ કોન્ક્રીટના જંગલની અંદર વસતા હોય છે, ત્યારે ગરમીથી રાહત મળે તે માટે આ તળાવનો સહારો લેતા હોય છે, પરંતુ તળાવમાં ન તો એક પણ ટીપું પાણી છે અને લોકોએ પણ અત્યારે હાલ આ તળાવ જે છે તે ક્રિકેટની પીચ બનાવી દીધી હોય તે પ્રકારના દૃશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે ગરમીથી રાહત મળે તે માટે તળાવ છે, ગાર્ડન છે તે પ્રકારના જે વિસ્તારોમાં જે લોકો જે છે તે આશરો લેતા હોય છે, પરંતુ અહીંયા તો આશરો પણ ન લઈ શકે તે પ્રકારની સિચ્યુએશન અત્યારે હાલ જોવા મળી રહી. તો તળાવમાં શુદ્ધ પાણી રહે તે માટે વ્યવસ્થા તો કરવામાં આવશે, પરંતુ અત્યારની આ સ્થિતિ છે કે તળાવ સૂકા ભઠ્ઠ બન્યા છે. ઉનાળાની આ સિઝનમાં તળાવો એક એવું નજરાણું જેની ઉપર લોકો પસંદગીનો કળશ ઢોળતા હોય છે, ત્યાંની મુલાકાત લઈને પરિવાર સાથે પણ સમય વ્યતીત કરતા હોય છે, પરંતુ અમદાવાદમાં ઘણા એવા તળાવ જે સૂકા ભઠ્ઠ બન્યા છે અને પાણીનું એક ટીપુંય તમને નજરે નહીં પડે. હવે તેનામાં પાણી આવે તેવી સ્થાનિકોને આશા છે. આ વખતના બજેટની અંદર સ્પેશિયલ FTP પ્લાન્ટ અને તળાવમાં પાણી રહે તે માટે સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યું છે. એકલું પાણી નહીં પણ તળાવની અંદર સ્વચ્છ પાણી રહે, એની અંદર લીલ ન જામે એ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. બુલેટિનમાં રોકાશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.